माल अंदर नक कर तुम्हारे। हाँ तो जो आपने आप स्वामी ने प्रसन्नता इच्छे ने जो काय नहीं बीजू बधु से बधु आप बहु काचू कपाई जैसे बी कोई पण इच्छा राखशू ने आपणे ए बधु करवाना छे मांगवानी जरूर नहीं। अरे तार नानो बाळक होय बराबर सूई गयो होय तेने जगाड़ी नहीं खवड़ावता भूख्यो सूई गयो एने कहू अरे पप्पा सांजे खावा आपशो आपणे कह्युं छे આપણે જેટલા પેલા તમે કહ્યું છે પપ્પા સાંજે ખાવા આપશો કે બા સાંજે ખાવા આપીશ અરે સુઈ ગયો તો જગાડીને આપે એટલે આ લોકોની ચિંતા કારણ છે જ નહીં આમાં ભગવાન ભાઈ આટલું જ માગો બીજું બધું આપવાના છે શું ભગવાન તમે પ્રસન્નતા કાંઈ થાય તમે રાજી રહો બસ બીજું મારે કાંઈ જોઈતું નથી આટલું માગો એવું જ કરે જો લોયાન ત્રિયામાં બધા ભક્તો એ જ વાત કરી મહારાજે કહ્યું જેને ભગવાન ભગવાનના ભક્તનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંન્ય અર્થે શું ના થાય લો જો આપણે આટલું જ કરવાનું બધી શાસ્ત્ર તો ચાર વેદને બધાની અંદર આટલી વાત આવે છે અને એ જ મળ્યા છે મુક્તાન છે તો કે અગમ નિગમ અને વેદ વેદાંત એનાથી પારની વસ્તુ મળી છે એવી વસ્તુ હવે ખાલી એને માણવાની છે સમજવાનું જ છે આટલું જ રહે છે એટલે જેને ભગવાન સંતનો મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ના થાય એને અર્થે કુટુંબનો ત્યાગ કરે લોકલાજનો ત્યાગ કરે રાજનો ત્યાગ કરે સુખનો ત્યાગ કરે ધનનો ત્યાગ કરે સ્ત્રીનો ત્યાગ કરે સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે મહિમા મહાત્મા આટલું બધું આપણે કંઈક કહેવા એ છે જ નહીં પણ જો ખરેખર મહિમા હોય તો આટલું બધું થઈ શકે એને થઈ શકે એને ખબર જ નથી પણ જરાક વિચાર થઈ શકે એને મહિમા હોય તો ભાઈ જેને મહિમા એને એના લક્ષણ શું થોડાકમાં જેને ભગવાન નિશ્ચય મહાત્મ્ય જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં જેમ કે તેમ કરે પહેલું લક્ષણ એટલે આપણે જે નિયમ ધર્મ છે ને ફેર પાડે નહીં શંકા કરે નહીં અને એવું કે બધું આ વધારે પડતું છે આ દેશમાં ના થાય એ બધું માથા પર ના કરે બધું રસ્તો કાઢે સીધો જેને મહિમા હોય જેને ભગવાન સંતનો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે આ એક બીજી વાત છે હા દિવેલ્યું મળું નહીં પેલા ભાદરાના ડોસાભાઈ હતા એમને સુકા રોટલા ખાતા હતા શેટે ઘરે ડોસા ભાઈ સુકા રોટલા ખાય કોણ સુકા ખાય ભગવાન સંભાઈને ખાવ છું સુકા તમે ખાવ છો કે તા શેઠને બોલી જોજો જોઈએ કે તમે લુખ્ખા ખાઓ છો અમે ભગવાન સંભાઈને ખાઈએ છીએ બોલાશે જ નહીં આપણને કોઈ કહે લુખ્ખા શું કહે પ્રમુખ સાહેબ દેશકાળ સુધારતા નથી ઢીલા ગેસ કેસ્ટર હોય કેફ હોય અને ખુમારી હોય એને કોઈ આ લોકની પૈસા હોય ના હોય એને પ્રશ્ન જ ના રહે ને ખુમારી ભગવાન મળ્યા ની ખુમારી હોય ભગવાન મળ્યા કાંઈ બાકી નથી મારે પણ યોગી વગર આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ આપણા કોઈ ભાગ્યશાળી નથી જે મહિમા હોય ને એને આવી રીતે રહે ભલે ને આ લોકો કાંઈ ના મળે અને જેટલા પરોક્ષમાં તમે જુઓ મીરા નરસિંહ ને બધા કેટલા ક્યાં હેરાન હેરાન થઈ આ લોકમાં પણ એમનો કેફ જોયો છે ભગવાન મળ્યા કઈ કોઈની હાડાબારી નહીં જો મીરા તો કહ્યું કે અમૂલી વસ્તુ દી મેરે સદગુરી સદગુરુ દિન દિન બળદ સવાયો લો આ લોકનો તમે વાપરો ઘટી જાય અને આ આ આધ્યાત્મિક મૂડી તમે જેમ વાપરો વધે એવું છે એવું કેફ બધાને રહેતો હતો એટલે આપણે આ હજુ સત્સંગ સમજાયો નથી એટલે ઢીલાશ રહે છે આ સમજાશે ને અને સમજા જેવું જ છે શું કામ આ કરોડો જન્મ નીકળી ગયા આ નહીં સમજ ક્યારે સમજશો પોસાયું જ નથી બોલો આપણે બીજું ત્રીજું કંઈ ઘૂસી ગયા ગલી ખસી પોસાયું જ નથી બહુ મહાખોટ જશે આવા પુરુષ મળ્યા કાચું કપૈયા ના કરતા એટલે આ નિશાન રોપી દો મારા મણકામાં આવું છે ભગવાન પ્રસાદ બીજું કાંઈ ઈચ્છું જ નથી આપણે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કંઈ હર્ષ ના પામે ને રક્ષા ના કરે તેણે કંઈ શોક ના કરે ને અલમસ્તકો ભગવાને ભજે
જો આ આપણે આ બધું ઘણું બધું થતું હોય છે દેશ પર, બધે ભગવાન રક્ષા ના કરે ને તો કેટલા વિચારો આવી જાય, જાત જાતના તર્ક થાય કે કેમ હશે, શું હશે, સાચું હશે, ભગવાન પ્રમુખ સાહેબ સમર્થ હશે, આ હશે, બધું જાત જ્યાં વિચાર ખરેખર ભક્તને કોઈ વિચાર જ ના આવે. અને હર્ષે ના શોકે ના થાય, લાખ ડોલર મળી જાય એનો શોક હર્ષ ના થાય, અને જતા એનો શોકે ના થાય. ભગવાન ના જવા જોઈએ, સત્સંગ ના જવું જોઈએ, એને રહે બસ. ગમે એમ થાય સત્સંગમાંથી પાછું ના પડાય એની રક્ષા કરે પોતે, એ રીતે સત્સંગ રાખે, જતન કરે. ભગવાન સંત એનું મહાત્મા બહુ જાણે. અને આ રીતે જે મહારાજ મણકામાં જે મહારાજ ગણાય ને આપણે લોયાના ત્રીજામાં બધા ભક્તો, એનામાં આ બધા ગુણો હતા. એ કેફ તો આમ એના આમ કોઈ દુનિયામાં એવું કેફ નહીં, એટલું કેફ ન્યાલ થઈ ગયા. આ ભગવાન મળ્યા ને કાંઈ આમ આમ છાક માય નહીં એને કેફ. આ લોકોનું કોઈને આવું ગયું વિચાર જ ના આવે. તો એવી જ વસ્તુ આપણને મળી છે, જરાય ઓછી નથી. એટલે આપણે પણ આ બધું લઈ શકીએ, કરી શકીએ એમ છે. થોડુંક જરા વિચાર કરીને ધારીએ, જરાક આપણે થોડુંક ઓલા વાયોલિનમાં છે ને તાર ચાર પાંચ આટા ફેરવા નથી હોતા, તૂટી જાય વાયર. એટલે જરાક પા ઇંચે જ પા રાઉન્ડ જ કરવાનું હોય ને સરસ વાગવા લાગે એમ. એટલે આપણે આ ભગત છીએ બધું છે, થોડુંક જ એડજસ્ટ કરવાનું છે. નક્કી કરો બસ આટલું જ એડજસ્ટમાં કે મારા મણકામાં આવું છે, બીજા એનાથી નીચું કાંઈ નહીં આ જિંદગી કહીને. એવરીથિંગ વિલ ટેક કેર ઓફ ઇટ સેલ્ફ. સહજાનંદ સ્વામી મહારાજ.